वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य પ્રાણીઓ પાલતું પ્રાણીઓ હોય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી, ઘેટા જેવા પ્રાણીઓ પાલતું પ્રાણીઓ હોય છે. અને કેટલાક પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, શિયાળ, ટીંચ જેવા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે. અને કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન પર પણ રહેતા હોય છે. મગર અને કાચપો જેવા પ્રાણીઓ જમીન પર અને પાણીમાં પણ જીવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જુદા જુદા પ્રાણીઓ વિશે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. ચાલો ગાઈએ ગીતરો. અહીં આપણને બીકર સસલીબાઈની વાર્તામાંથી કેટલીક લીટીઓ અહીંયા આપેલી છે, તે આપણે ગાઈશું. તો તમારે પણ મારી સાથે સાથે ગાવાનું છે. ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. બિક્કણ સસલીબાઈ જે હોય છે એ ખૂબ જ બિક્કણ હોય છે, અને પણ આવવાથી એને પીઠ બિક્કણ સસલીબાઈના પીઠ પર પાન પડે છે. અને તેથી સસલીબાઈ એમ કહે છે કે ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આ પડ્યું. શું કહે છે કે ઊંચેથી આ પડ્યું છે એમ સસલીબાઈ કહે છે. પીઠ મારી ભાગી નાખી. ભાગો રે ભાઈ ભાગો. અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે. અચ્છર આવે કચ્છર આવે, તો અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, અને હિંચકા ખાવ તો શું આવે, ચક્કર આવે. અને પહાડમાંથી શું આવે, પહાડમાં તો ઘણા બધા પથ્થર જોવા મળે, તો પહાડમાંથી પથ્થર આવે. અને સસલાઓનું લશ્કર આવે, લશ્કર એટલે કે ટોળું, સસલાઓનું તો ટોળું જ આવે. અચ્છર આવે કચ્છર આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પહેલા ખાનામાં મચ્છરનું ચિત્ર દોરવાનું છે અને બીજા ખાનામાં સસલાઓનું ચિત્ર દોરવાનું છે. આગળની પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદા જુદા પ્રાણીઓ આપેલા છે અને સામે અલગ અલગ પૂંછડી આપેલી છે. તો સાચા જે પ્રાણીઓ સાચી પૂંછડી છે તે પૂંછડી સાથે જોડવાનું છે, અને કયા પ્રાણી પૂંછડી છે તે તમારે લખવાનું છે. તો અહીં આપણને કૂતરાની પૂંછડી જોડેલી છે અને લખેલું છે કે આ પૂંછડી કૂતરાની છે. એવી જ રીતે આપણે બીજા પ્રાણીઓની પૂંછડીને તેમની પૂંછડી સાથે જોડવાના છે. પહેલું ચિત્ર છે ગાયનું છે, તો આપણે ગાયની પૂંછડી સાથે જોડીશું. પછી બીજું ચિત્ર જે છે એ બિલાડીનું છે, તો એને બિલાડીની પૂંછડી સાથે જોડીશું અને લખીશું કે આ પૂંછડી બિલાડીની છે. અને ત્યારબાદ સિંહનું ચિત્ર આપેલું છે, તો સિંહની પૂંછડી સાથે જોડીશું અને લખીશું આ પૂંછડી સિંહની છે. અને ત્યારબાદ ઘોડાનું ચિત્ર આપેલું છે, તો આ ચિત્રને ઘોડા ચિત્રને ઘોડાની પૂંછડી સાથે જોડીશું અને લખીશું આ પૂંછડી ઘોડાની છે. ત્યારબાદ ગધેડાનું ચિત્ર આપેલું છે, તો ગધેડાની પૂંછડી સાથે આપણે જોડીશું અને લખીશું કે આ પૂંછડી ગધેડાની છે. ત્યાર પછીનું ચિત્ર છે બકરીનું, તો આપણે બકરીની પૂંછડી સાથે જોડી દેવાનું છે અને લખવાનું છે આ પૂંછડી બકરીની છે. ત્યાર પછીનું ચિત્ર ચિત્તાનું છે, તો આપણે એ ચિત્તાની પૂંછડી સાથે જોડીશું અને લખીશું આ પૂંછડી ચિત્તાની છે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછીનું ચિત્ર મગરનું છે, તો મગરની પૂંછડી સાથે જોડી દઈશું અને લખીશું
કે આ પૂંછડી મગરની છે. ત્યાર પછીનું ચિત્ર જોઈએ વાંદરાનું છે, તો આપણે વાંદરાને વાંદરાની પૂંછડી સાથે જોડી દઈશું અને લખીશું આ પૂંછડી વાંદરાની છે. આગળની પ્રવૃત્તિ જોઈએ. જો અને જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, તમને કોની પૂંછડી ગમી? તો જવાબમાં ચિત્તાને લખીશું. બીજું છે, કોની પૂંછડી વાંકી છે? તો ચિત્તો, સિંહ અને કૂતરાની પૂંછડી વાંકી છે. ત્રીજું છે, સૌથી લાંબી પૂંછડી કોની છે? તો સૌથી લાંબી પૂંછડી ગાયની છે. તો ખાનામાં ગાયને લખીશું. ચોથો પ્રશ્ન છે, કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો જવાબમાં આપણે લખીશું, ચિત્તો, વાંદરા અને બિલાડીની પૂંછડીમાં એકથી વધુ રંગો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો જવાબ લખીશું, ગાય અને બકરી. આગળની પ્રવૃત્તિ જોઈએ. ઓળખો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ. આ ચિત્રમાં કયા કયા પ્રાણીના અંગો છે તે તમારે સમજવાનું છે. આ જે વાળ જે આપેલા છે એ સિંહની કેશવાળી છે, અને મોજે છે એ ઊંટનો છે, અને ગરદનનો જે ભાગ તે દેખાય છે એ જિરાફનો છે, અને પીઠનો જે ભાગ છે તે વાઘનો છે, અને પૂંછડી જે છે એ ખિસકોઈની છે, અને આગળના પગ જે છે એ સિંહના છે, અને પાછળના પગ જે દેખાય છે એ ઝીબ્રાના છે. તો આ ચિત્રના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નનો જવાબ કરવાના છે ને અહીં ખાનામાં લખવાના છે. ચિત્ર જોઈને લખો. એક, મોઢું ખાલી જગ્યાનું છે. તો મોઢું શાનું છે? ઊંટનું છે. તો આપણે ખાનામાં ઊંટ લખીશું જવાબ. બીજું છે, કાન ખાલી જગ્યાના છે. તો આપણે ખાનામાં કાન હાથીના છે એવું લખીશું. ત્રીજું છે, પૂંછડી ખાલી જગ્યાની છે. તો કોની પૂંછડી હતી? ખિસકોલીની છે. તો આપણે ખાનામાં ખિસકોલી લખીશું. પછી ચોથામાં આપણે લખીશું, આગળના પગ સિંહના છે અને પાછળના પગ ઝીબ્રાના છે, અને પાંચમામાં આપણે લખીશું કે ગરદનનો ભાગ જિરાફનો છે અને પીઠનો ભાગ વાઘનો છે. પછી આ પ્રાણીને આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. તો આપણે એક એક મૂળાક્ષર લઈને પ્રાણીનું નામ બનાવવાનું છે. વાંસી જી 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 ઊં ખી હા, એવું સરસ મજાનું નામ આપણે લખવાનું છે. અહીં આપણે સરસ મજાની વાર્તા આપેલી છે, સિંહ સાહેબની પૂંછ. તો આપણે આ વાર્તા જોઈશું. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. કોણ? જંગલનો રાજા કોણ હતો? સિંહ હતો. એક મોટું જંગલ હતું અને જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શું કરે? જંગલનો રાજા સિંહ હતો અને સિંહ તો જાતે શિકાર કરે અને ભરપેટ જમે અને બાકીનું જે વધ્યું હોય એ તો શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. શિયાળને પણ આવી રીતે કામ કર્યા વગર જ ખાવાની ખૂબ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. શિયાળને તો કશું કરવાનું જ નહીં તો પણ એને જમવાનું મળી જતું હતું. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ નહોતી. સિંહ હવે ઘરડો થઈ ગયો હતો અને તેનામાં જાતે શિકાર કરીને ખાવાની ખાવા જેટલી શક્તિ તેનામાં હતી ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. સિંહ અને શિયાળ જે હતા તે 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી સસલો આવતો હતો. શિયાળે શું જોયું એક દિવસ? કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલામાં શિકાર કરી શકાય એમ છે. શું યુક્તિ કરે છે શિયાળ? કે તમે થોડી વાર મરવાનું નાટક કરો એટલે સસલામાં શિકાર કરી શકાય. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળની વાત સિંહ માની જાય છે અને હાલ્યા ચાલ્યા વગર પડી રહે છે. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદરા નાખતું જાય. શિયાળ શું કરે છે? ખોટું ખોટું રડે છે અને સિંહ પર સૂકા પાંદરા નાખે છે. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળ ભાઈ? સસલાએ આવીને શું પૂછે છે શિયાળ ભાઈને? કે શિયાળ ભાઈ, તમે આ શું કરો છો? તો શું કહે છે શિયાળ ભાઈ? દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે. તું પણ આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. શું કહે છે શિયાળ ભાઈ? કે સિંહ રાજા જે છે એ મરી ગયા છે અને તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. સસલાને વિચાર આવે છે કે મરેલા સિંહ માટે દુઃખી થાય એવા શિયાળભાઈ નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલાને એમ લાગે છે નક્કી કંઈક તો ગરબડ છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે.
થોડી વાર સસલો સિંહને જોઈ રહે છે બરાબર અને શું કહે છે કે તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હાલે. શું કહે છે સસલું કે તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછડી તો હાલે. જો સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. સસલું શું કહે છે જો તો સિંહ રાજાની પૂંછડી જે છે એ જરા પણ હલતી નથી. પછી આ સાંભળે છે અને ખોટું ખોટું શીતલા સિંહે આવાજ સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. સસલાની આવાજ સાંભળે છે કે સિંહ રાજાની પૂંછડી તો મરી જાય તો પણ હલે. આવાજ સાંભળે છે એટલે સિંહ તો ખોટું સૂતો હતો માટે આ સાંભળીને એને તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ ત્યાંથી ભાગ્યો. સસલાને ખબર પડી ગઈ કે સિંહ હજી જીવે છે માટે ત્યાંથી ભાગી જાય છે. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોઈને બેઠા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ વાર્તા પરથી શીખ મળે છે કે આપણે પણ કોઈ આપણે ખોટી વાત કરે કાં તો આપણું વખાણ કરે તો આપણે ખોટી વાતમાં આવી જવું નહીં. આપણે આપણી બુદ્ધિથી કામ લેવું જોઈએ. આગળની પ્રવૃત્તિ જોઈએ, વાતચીત. આ વાર્તામાંથી જે શબ્દો યાદ રહ્યા હોય તે શબ્દો બોલો. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાંથી જે શબ્દો તમને યાદ રહ્યા હોય તે તમારે કહેવાના છે. જેમ કે સિંહ, શિયાળ, સસલું વગેરે જે પણ તમને યાદ હોય તે તમારે કહેવાના છે. બીજું છે, શિયાળ અને સસલું જે બોલ્યા હોય તેમની જેમ અવાજ કાઢીને બોલો. શિયાળ અને સસલું કેવો અવાજ કરે તે અવાજ કાઢીને તમારે બોલવાનું છે. સૌથી હોશિયાર કોણ લાગે છે? વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા સાંભળી, તમને આ વાર્તામાંથી સૌથી હોશિયાર કોણ લાગે છે? આ વાર્તામાંથી સૌથી હોશિયાર સસલું લાગે છે. તમારે કોના જેવું થવું છે? વિદ્યાર્થી મિત્રો, તમારે કોના જેવું થવું છે? તો શું જવાબ લખીશું કે અમારે સસલા જેવું થવું છે. આગળની પ્રવૃત્તિ જોઈએ, હાકેના લખો. પેલું છે, શિયાળ જંગલનો રાજા છે. આ વિધાન કેવું છે, સાચું છે કે ખોટું છે? ખોટું છે. શિયાળ જંગલનો રાજા નથી. કોણ છે જંગલનો રાજા? સિંહ છે, માટે અહીં આપણે ખાનામાં ના લખીશું. બીજું છે, શિયાળ શિકાર કરીને ખાય છે. શિયાળ શિકાર કરીને ખાય છે? ના, શિયાળ શિકાર કરીને ખાતું નથી. સિંહ શિકાર કરે છે ને એમાંથી એ ખાય છે, માટે અહીં ના લખીશું. ત્રીજું છે, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી તો હા લખીશું. ચોથું છે, શિયાળ સસલાને મળવા જાય છે તો ના લખીશું. આગળનું જોઈએ, પાંચમું, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે તો ના લખીશું, કેમ કે સિંહ ખરેખર મરી ગયો ન હતો, એ તો નાટક કરે છે મરી જવાનું. છઠ્ઠું છે, સસલો સિંહને જોઈને ભાગી જાય છે તો ના આવશે, કેમ કે એને જ્યારે સાચી વાતની ખબર પડે છે ત્યારે ભાગી જાય છે, માટે ના લખીશું. સાતમું છે, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો ના લખીશું, સિંહ જાતે જ પૂંછડી હલાવે છે, શિયાળ હલાવતું નથી, માટે ના લખીશું. આઠમું છે, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે તો વાર્તામાં આપણે જોયું ખાઈ જાય છે સિંહ અને શિયાળ સસલાને, તો સસલું તો બળી જાય છે, માટે અહીં આપણે ના લખીશું. પછીનું વાક્ય પૂરા કરીને બોલો. પેલું છે, એક મોટું ખાલી જગ્યા હતું તો ખાલી જગ્યામાં શું લખીશું? જંગલ. બીજું છે, સિંહ બહુ જ ખાલી જગ્યા તો ઘરડો થઈ ગયો હતો, એવી રીતે વાક્ય પૂરું કરીશું. ત્રીજું છે, શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા તો એક સસલો આવતો હતો, એવી રીતે આપણે વાક્ય પૂરું કરીશું. ત્યાર પછીનું જોઈએ, તમારી કંઈક ખાલી જગ્યા તો ભૂલ થઈ છે, એમ ખાલી જગ્યામાં લખીને આપણે વાક્ય પૂરું કરીશું. આગળની પ્રવૃત્તિ જોઈએ, લખો. અહીં પ્રશ્નનો જવાબ આપેલા છે, તેનો જવાબ આપણે ખાનામાં લખવાનો છે. કોણ ઘરડું થઈ ગયું હતું તો સિંહ અહીં આપેલું છે જવાબ. તેના પછીનું જોઈએ, બીજું છે, શિયાળ સિંહ પર શું નાખતો હતો તો સૂકા પાંદડા લખીશું જવાબમાં. ત્રીજું છે, કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી તો સસલાની. ચોથું છે, કોનામાં શક્તિ ન હતી તો સિંહ લખીશું જવાબમાં. પાંચમું છે, નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળે, તો આપણે ખાનામાં શિયાળ લખીશું. છઠ્ઠું છે, સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી તો શિયાળને, તો ખાનામાં શિયાળ લખીશું. સાતમું છે, સિંહની હલતી પૂછી કોણે જોઈ તો સસલાએ, તો ખાનામાં આપણે સસલા લખીશું. આઠમું છે, સાચી વાતની ખબર કોને પડી? સસલાને, તો આપણે ખાનામાં સસલા લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિસ્તૃત અભ્યાસ જોયો. આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે, આભાર.